આગળ વાત કરીએ તો ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરતા તેઓએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને એનડીએની સરકાર હવે નહીં બને, માત્ર 160 સીટે જ તે અટકી જશે, ત્યારે 325થી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધની પાર્ટીઓ લઈ જશે. પરિણામ બાદ એનડીએ વિરુદ્ધ બધા જ પક્ષો એકત્ર થશે અને સર્વસંમતિથી વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભાજપના લોકો જૂઠું બોલે છે અને લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. ભાષાની ગરિમા પણ તેઓ જાળવતા નથી અને તેમની પાસે 5 વર્ષનો જે સમય આપવામાં આવ્યો ત્યારે તેમણે કરેલા કામનો કોઈ જ હિસાબ પણ નથી, એટલે 60 વર્ષનો હિસાબ તેઓ માંગે છે. પરંતુ દેશની જનતા બેવકૂફ નથી અને ભાજપને હવે સારી રીતે સમજી ગઈ છે. ચોકીદાર બનાના ચાહતે હૈ ક્યા? બિલો સ્ટેન્ડર્ડ ચીજ લેકર જો ચલને વાલે ચોકીદારો કા અપમાન હૈ ઓર મેં સમજતા હું કે ભાષા કા ભી એક ભાષા કી ગરિમા હોતી હૈ. બિલો સ્ટેન્ડર્ડ બાત કરના, ઝૂઠ બોલના, લોગો કો બેવકૂફ બનાના ઓર પુલવામા મેં હુઆ, બાલાકોટ મેં જો હુઆ ઉસકા હિસાબ ભી લોગ પૂછ રહા હૈ, ઇસલિયે ઇનકો કહેને કે લિયે કુછ નહીં હૈ. 5 સાલ કા હિસાબ દેને કે લિયે કુછ નહીં હૈ, ઇસલિયે 60 સાલ કા હિસાબ માંગ રહે. દેશ કી જનતા બેવકૂફ નહીં હૈ કે ઇનકી બાતો મેં આઈ હૈ.